नमस्कार विद्यार्थी मित्रों, आपने आ पांचमा नंबर नो वीडियो छे। हवे आपने समझीशु चल स्वरूपे चोरसनी परिमिति। हवे तमे आ प्रकारनो चोरस तो जोयो ज हशे के एमां चारे बाजुनी लंबाई होय छे ई समान होय छे। आपने कीधुं छे चल स्वरूपे चोरसनी परिमिति। तो चोरसनी परिमिति नुं सूत्र आपणे खबर होवुं जोईए के चोरसनी परिमिति बराबर लंबाई वत्ता लंबाई। अथवा आपणो बीजो एक सूत्र छे चार गुणिया लंबाई लखो तो पण चाले। हवे आपणे आने चल स्वरूपे बताविए तो अहीं चारे चार एल छे एनो सरवाळो करवो पड़े आ रीते। હવે આપણે કીધું છે કે ચલ સ્વરૂપે ચોરસની પરિમિતિ, તો પરિમિતિ માટે ચલ p વાપરીએ તો ચોરસની પરિમિતિ માટે p બરાબર આ l કેટલી વખત સરવાળો થયો? 1 2 3 અને 4 વખત સરવાળો થયો એટલે અહીં 4 l લાગુ પડે છે। તો ચોરસની પરિમિતિને ચલ સ્વરૂપે કેવી રીતે લખશું? p बराबर 4l लागू पड़े छे। स्वागतम सर्वत्र ज्ञानममा, हूँ कल्पेश चोटलिया आपनो स्वागत करू छु। प्रस्तुत छे वीडियो भाग नंबर 5 चल स्वरूपे परिमिति। હવે આપણે સમજવાનું છે ચલ સ્વરૂપે લંબ ચોરસની પરિમિતિ। હમણાં આપણે ચોરસની વાત તો જોઈ પણ અત્યારે હવે સમજવાનું છે લંબ ચોરસની પરિમિતિ। આ તમારી સમક્ષ લંબ ચોરસ છે, આ જે છે એ લંબાઈ છે, બે લંબાઈ સામસામી લંબાઈ સમાન હોય એટલે એલ અને એલ, અને જે આ છે એ પહોળાઈ છે તો પહોળાઈ પણ સમાન હોય એટલે એને આપણે ચલ સ્વરૂપે બી નામ આપેલું છે, લંબાઈને એલ આપેલું છે। હવે આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર ખબર હોવું જોઈએ કે લંબચોરસની પરિમિતિ એટલે શું? તો કે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ। આના સિવાયનું બીજું સૂત્ર છે 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એ સૂત્ર પણ તમે ઉપયોગ કરી શકો છો। આપણે આ રીતે અત્યારે આગળ વધીએ છીએ। તો અહીં લંબચોરસની પરિમિતિને આપણે p સ્વરૂપે બતાવીએ, ચલ સ્વરૂપે બરાબર આ લંબાઈ અને પહોળાઈ ચારે ચારનો સરવાળો કરીએ તો l વત્તા b વત્તા l વત્તા b। તો આપણે આગળ વધીએ તો અહીં આપણને ખ્યાલ આવશે કે આમાં l છે એ કેટલી વખત છે? l છે એ 2 વખત છે એટલે 2l થાય। પછી વત્તાની નિશાની છે b પાસે એટલે b પણ 2 વખત છે એટલે આપણે અહીં વત્તા 2b એટલે કે 2b લખવા પડે। તો આ પણ તમારો જવાબ સાચો પડે, p બરાબર 2l વત્તા 2b। હજી પણ જો આપણે આગળ વધવું હોય તમારે આગળ અભ્યાસમાં એ જ આ જ પ્રકારનું હવેનું સૂત્ર આવશે કે p બરાબર આ બંનેમાં સામાન્ય કોણ છે? તો કે બંનેમાં સામાન્ય બગડો છે એને આપણે બહાર લઈએ। જો આમાંથી બગડો બહાર કાઢી લઈએ તો અહીંયા અંદર કોણ વધે? l વત્તા અને b વધે। તો આપણે એને કૌંસમાં લખવું પડે l વત્તા b। તો આ સૂત્ર પણ સાચું છે। આ હતું લંબચોરસની પરિમિતિ ચલ સ્વરૂપે। ત્યાર પછીનો દાખલો છે ચલ સ્વરૂપે પરિમિતિ। તો અહીં એવું કીધું છે કે સમબાજુ ત્રિકોણની લંબાઈને એલ વડે દર્શાવી, આ એલ નો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો। તો અહીં આપણે ચલ આપી જ દીધો છે કે એલ ચલનો ઉપયોગ કરવાનો છે। વાત કીધી છે સમબાજુ ત્રિકોણની। સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની બધી ત્રણેય બાજુ છે એ સમાન માપની હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય, અને એની આપણે ચલ સ્વરૂપે કહી દીધી છે લંબાઈ છે એ એલ વાપરવાની છે। તો અહીં સમબાજુ ત્રિકોણની પરિમિતિ એટલે
त्रण गुणिया लंबाई पण वापरी शकीए। अने बीजू आ सूत्र छे के लंबाई वत्ता लंबाई वत्ता लंबाई, आ सूत्र नो पण तमे उपयोग करी शको। हवे समबाजु त्रिकोण नी परिमिति ने आपणे पी वडे बतावीए, बराबर ना बराबर, अने जी लंबाई त्रणे त्रण छे एनो आपणे सरवाळो करवो पड़े आ रीते। तो पी बराबर एल वत्ता एल वत्ता एल, अहीं एल छे ई त्रण वखत सरवाळो थाय छे, एटले अहीं आपणे 3L लखवा पड़े। तो आपणो जवाब छे समबाजु त्रिकोणनी परिमिति चल स्वरूपे, तो P बराबर 3L लखाय छे। त्यार पछी नो दाखलो जोईए चल स्वरूपे परिमितिमां, के नियमित षटकोणनी बाजुओने L वडे दर्शावी, आ L नी मददथी षटकोणनी परिमिति दर्शावो। હવે નિયમિત ષટકોણની વાત કીધી છે અને ચલ તો આપણને આપી જ દીધો છે કે તમારે ચલ છે ઈ L લેવાનો છે, તો અહીં આપણે આ નિયમિત ષટકોણ જોઈએ આ રીતે 1 2 3 4 5 અને 6 બાજુ, નિયમિત ષટકોણમાં 6 બાજુ હોય અને એની દરેક લંબાઈ છે ઈ સમાન હોય અને આપણને કીધું છે કે ઈ L લેવાની છે। तो अहीं आपणे नियमित षटकोणनी परिमिति बराबर 6 गुणिया लंबाई पण लखी शको, अने एम न लखवुं होय तो आ रीते पण लखी शकाय 6 लंबाई गुणिया लंबाई गुणिया लंबाई गुणिया लंबाई गुणिया लंबाई गुणिया लंबाई। सीधुं सरळ पड़े एवुं सूत्र 6 गुणिया लंबाई पण वापरी शको। હવે અહીં નિયમિત ષટકોણની પરિમિતિને આપણે પી વડે દર્શાવીએ, પી બરાબર આ બધા L નો સરવાળો કરવાનો છે, તો આ રીતે આપણે સરવાળો થાય। તો આપણે હવે P બરાબર 1 વખત 2 વખત 3 વખત 4 5 અને 6 વખત L આવે છે, તો આપણે એનો સરવાળો કરીએ તો 6L લખવા પડે આ રીતે। આપણો જવાબ નિયમિત ષટકોણની પરિમિતિ ચલ સ્વરૂપે કેવી રીતે લખશો, તો કે P બરાબર 6L। ત્યાર પછીનો દાખલો જોઈએ કે 6 સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવો ત્રિપરિમાણીય ઘન આકૃતિમાં દર્શાવેલ છે। આ ઘન આકાર છે, સમઘન કહીએ આપણે એને। 6 સપાટી હોય 1 2 3 અને 4, પાંચમી ઉપર અને છઠ્ઠી નીચે, આ ઘન આપેલો છે। હવે શું કીધું છે આગળ, ઘનની ધારની લંબાઈને L વડે દર્શાવી આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો। સૂત્ર મેળવો એટલે ચલ સ્વરૂપે આપણે એને લખવાનું છે। ચાલો આપણે આગળ વધીએ, તો એમાં આ એક સમઘન આવે છે। હવે સમઘનની ધારની જ વાત કીધી છે, ધારની જે લંબાઈ છે એને જ આપણે L વડે દર્શાવવાની છે। ધાર કેટલી છે ને એ પહેલા આપણે આમાં શોધીએ। તો પેલું છે આ એક ઘનની ધારની કુલ લંબાઈ બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। તો અહીં કુલ ધાર કેટલી થઈ આપણે 12 થઈ, તો 12 ગુણ્યા લંબાઈ લખવું પડે। હવે આપણને લંબાઈ તો કઈ દીધી છે, L લેવાની છે, એટલે ધારની કુલ લંબાઈ P લઈએ સંજ્ઞા તરીકે, બરાબર 12L લખાય છે। તો આપણો આ જવાબ છે P બરાબર 12L। ત્યાર પછી છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતો રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે। રેખાખંડ AB એ વર્તુળનો વ્યાસ છે, C એ તેનું એટલે કે વર્તુળનું કેન્દ્ર છે, ત્રિજ્યાને R વડે દર્શાવવામાં આવે તો વ્યાસ D, વ્યાસને D તરીકે દર્શાવવામાં આવે। આને આપણે ચલના સ્વરૂપમાં ત્રિજ્યા અને વ્યાસનો સંબંધ મેળવવાનો છે।
તમને આકૃતિથી સમજાવું તો વધારે આઈડિયા આવે કે આપણી પાસે એક આ વર્તુળ છે. હવે આ વર્તુળનું કેન્દ્ર સી કીધું છે કે સી એ તેનું કેન્દ્ર છે, એટલે અહીંયા મેં કેન્દ્ર સી લીધું. અહીંયા કીધું છે કે વર્તુળનો વ્યાસ એબી છે. હવે વ્યાસ કોને કહેવાય? તો કે અહીંથી જો તમે આ લીટીને જોઈ શકો છો, ફરીથી રિપીટ કરું, એક તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ, અહીંયા કીધું છે. બીજું શું કીધું છે? કે વર્તુળને બે બિંદુમાં છેદવી જોઈએ, એટલે અહીંયા છે એ એ બિંદુમાં છેદે છે અને અહીં છે એ બી બિંદુમાં છેદે છે. તો આ જે છે ને એને વ્યાસ કહેવાય. એટલે આપણો અહીંયા વ્યાસ એ બી પણ કહી શકાશે અને વ્યાસને ડી તરીકે દર્શાવવાનું કીધો છે. હવે વાત એવી કીધી છે કે ત્રિજ્યા આર લેવાની છે. તો અહીં આ જે લાઈન છે કેન્દ્રમાંથી નીકળે, વર્તુળના કેન્દ્રમાંથી નીકળતી જે આ રેખાખંડ જેવો ભાગ દેખાય છે અને વર્તુળને અહીંયા સ્પર્શ કરે છે, ટચ કરે છે, તો આ આર ત્રિજ્યા થઈ. તો આવી કેટલી ત્રિજ્યા આપણે ભેગી કરીએ તો આ વ્યાસ બને, આપણે એ જોઈએ અત્યારે. તો અહીંયા આ એક આર છે એ ઉપર તરફ લાગુ પડે, એટલે આટલો ભાગ ટંકાઈ ગયો, અને એક આ બીજો આર અહીંયા ઢાંકી દો આ રીતે. એટલે ટૂંકમાં બે આર ભેગા થાય, આર વત્તા આર એટલે બે આર ભેગા થાય ત્યારે આપણો વ્યાસ એ બી મળે છે. પણ આપણે અહીંયા વ્યાસ એ બી લખવાનું નહીં, પણ શું કીધું છે? ડી. તો ડી ક્યારે બને છે આ એ બી? તો કે આટલો આર વત્તા આ આર એટલે બે આર, આપણો જવાબ આ લાગુ પડે, ડી બરાબર બે આર. વિદ્યાર્થી મિત્રો, આપણો આ પ્રકરણનો આ પાંચમા નંબરનો વિડીયો હતો. આની પહેલાના તમે જો આ ચાર વિડીયો ન નિહાળેલા હોય તો એ ચોક્કસ નિહાળજો, કુલ 11 વિડીયો છે. આ તમામ વિડીયોની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.